એક ખાસ અગત્યનો મેસેજ દરેકને આપવો છે મારે. મને શનિવારે COVID-19 પોઝિટિવ આવ્યો અને મારા મધરને પણ આવ્યો. મધરની ઉંમર 77 વર્ષની છે. તરત બપોરથી ફેબી ફ્લુ અને બીજી બધી સ્ટાન્ડર્ડ જે દવાઓ કોરોના માટેની છે એ ચાલુ કરી દીધી. શનિ રવિ બે દિવસ દવાઓ ચાલુ રાખી અને કફ પણ વધતો જાય, ખખડે રીતસર. મારો HRCTમાં પણ 6 પોઈન્ટ આવ્યા. હું સહેજ આમ વાંકો વળું તો પણ મને શ્વાસ લેવામાં તકલીફ પડે, સહેજ ડાબા પડખેથી જમણા પડખે થવું તો પણ તકલીફ પડે. ઓક્સિજન લેવલ બોર્ડર ઉપર જ રહેતું હતું, પણ કફ સખત હતો એટલે ડૉક્ટરે કફની પણ દવાઓ ચાલુ કરી દીધી. પછી મારી જોડે રાજકોટના અથર્વ હોસ્પિટલના ડૉક્ટર ગૌરાંગ જોશીની વિડીયો આવી, જેમાં એમણે લીંબુનો પ્રયોગ બતાવ્યો છે. હવે મેં એ વખતે કંઈ બહુ વિચાર નહીં કરેલો, બધું લાવો ને લીંબુના 4 ટીપા એક કાનમાં એક નાકમાં અને 4 ટીપા બીજા નાકમાં નાખવામાં ક્યાં વાંધો છે, શું જવાનું છે આપણું. એટલે મેં નાખ્યા રાતના 12 વાગે અને લગભગ 1 કલાકમાં મારું નાક ખુલી ગયું. જે નાક છેલ્લા 2-3 દિવસથી ફૂલ બંધ હતું, સખત કફ હતો, એ નાક લગભગ કલાકમાં ખુલી ગયું અને સરસ ઊંઘ આવી ગઈ. એટલે સવારે 6 વાગે ફરી ટીપા નાખ્યા તો લગભગ 8-1 વાગ્યા સુધીમાં મારા નાકથી ગળા સુધીનો જે ભાગ કહીએ, જ્યાં નાક કાન બધું ભેગું થાય છે ને, જે RT-PCRમાં આ લોકો જ્યાંથી ટેસ્ટ લે છે, એ બધું જ ખુલી ગયું. એટલે મને કંઈક આશા બંધાઈ કે ના, કે આ પ્રયોગમાં કંઈક દૈવત છે, કંઈક ચમત્કાર છે. પછી તો સોમવારે સાંજે પણ 4 વાગે નાખ્યા. 3-3 વખત ડાબા કાન નાકમાં અને જમણા નાકમાં 4-4 ટીપા નાખ્યા. એની જે જાદુઈ અસર થઈ, જે ચમત્કારિક અસર થઈ, કે મારી આખી રેસ્પિરેટરી સિસ્ટમ જે કહીએ, જ્યાંથી આપણે નાકમાંથી શ્વાસ લઈએ છીએ અને એ નાકમાં થઈ પાછળ ગળામાં થઈ અને છાતી અગાડી થઈ અને નીચે જ્યાં એ બે ફેફસામાં વહેંચાય છે, વત્તા પાછળના જે બધા અંગો છે, તાળવું કહીએ, સાઇનસનો ભાગ, એ બધે જે મારો કફ હતો અને મને શ્વાસની જે ખરેખર તકલીફ પડતી, તાવ રહેતો, આ બધી વસ્તુ ચમત્કારિક રીતે અદૃશ્ય થઈ ગઈ. એટલે પહેલાં તો મને બહુ આમ ખ્યાલ ના આવ્યો કે મેં ચાલો આ સરસ વસ્તુ છે એમ. એલોપેથીની દવા ચાલુ જ હતી અને એ ચાલુ જ રાખવાની, બંધ કરવાની વાત જ નથી. પછી મેં એલોપેથીના ખૂબ અમદાવાદમાં જાણીતા છે એવા MD મેડિસિન ડૉક્ટરને જોડે ચર્ચા કરી, મારા મિત્ર છે, એ પણ ચમકી ગયા કે ના, કે અમને મેસેજ હતા કે આવું થાય છે પણ એના આટલા સોલિડ ફીડબેક છે ખબર નહોતી. એમના વાઇફ પાછા આયુર્વેદિક ડૉક્ટર છે, એમને પણ કીધું ના કે આ અદ્ભુત છે. પછી મારા એક આયુર્વેદિક કન્સલ્ટન્ટ ડૉક્ટર છે મિત્ર, એમને પણ મેં વાત કરી. બધાએ કીધું કે આ વિડીયો આવેલી પણ કોઈ સખતરો નહીં કરેલો અથવા કોઈ પેશન્ટ ઉપર કરાવેલો નહીં, પણ આ તમારો આ ફીડબેક છે અને તમારો કેસ તો અમારી નજર સામે છે, કારણ કે તમે અમારી દવા લો છો એલોપેથીની, અને આટલો સુધારો થઈ ગયો એટલે હવે અમે પણ રેકમેન્ડ કરીશું. પછી સોમવાર પછી મારા મધર 77 વર્ષના હતા, એમનું નાક બંધ થવા માંડ્યું અને એકદમ ચોકઅપ થઈ ગયું એટલે હું પણ ચમક્યો. એટલે પછી મને હિંમત આવી, મેં કીધું લાવો એમને પણ આ પ્રયોગ ચાલુ કરાવો. સોમવારે સાંજે 4 વાગે કર્યો, રાત્રે 12 વાગે કર્યો, આજે મંગળવારે સવારે કર્યો. તો એમનું પણ નાક અને આખે આખી રેસ્પિરેટરી સિસ્ટમ જે મેં કીધી કે ચાલુ થાય, નાક શ્વાસ લો ત્યાંથી અને બે જગ્યાએ વહેંચાય, એ અને એની પાછળના બધા ખાનાઓ કે જ્યાં આ કોરોનાના વાયરસો ઘૂસીને આપણને હેરાન કરે છે, શ્વાસમાં તકલીફ ઊભી કરાવે છે, એમને પણ ક્લિયર થઈ ગયું. એટલે મારી ખાસ છે કોરોનાની અંદર જેના સગા વાલા આત્મજન નજીકના છે,
એ લોકોને જો આવું થયું હોય તો મારી ખરેખર ખાસ વિનંતી છે કે રાજકોટના વિજયભાઈ રૂપાણી સાહેબના ગામના આયુર્વેદના જાણીતા ડૉક્ટર ગૌરાંગ જોશીએ આ જે પ્રયોગ કર્યો છે એ પ્રયોગ ખરેખર અમલમાં મૂકો, જોડે એલોપેથી ચાલુ જ રાખો, પણ મારી શ્વાસની તકલીફ, ઓક્સિજન લેવલ બધું જ મારું ક્લિયર થઈ ગયું. અત્યારે જે રવિવારે મને ખ્યાલ હતો કે જો આ મારું લાંબુ ચાલ્યું તો મારે કમ્પલસરી હોસ્પિટલાઇઝ થવું પડશે, બધું જ ક્લિયર થઈ ગયું. આજે કોઈ કહે નહીં કે શનિ રવિમાં આટલો બધો કફ હતો, આટલું બધું ખખડતું હતું, અવાજ પણ ઓળખાતો નહોતો, એ વ્યક્તિનો અવાજ આટલો ક્લિયર થઈ જાય. સોમવારે મેં જ્યારે એલોપેથીના મુખ્ય ડૉક્ટર જે છે અમદાવાદના જાણીતામાંના એક, એમને જ્યારે વાત કરી ત્યારે એમને બે જ કીધું, તારો અવાજ આટલો ક્લિયર થઈ ગયો, જાણે કોરોના થયો જ નથી તને તો. એટલે મારી ખાસ દરેકને વિનંતી છે કે પ્લીઝ આ પ્રયોગ કરો. અને આપણે તો જો આ પ્રયોગને તમારી ઓળખાણ લાંબે સુધી હોય તો પ્લીઝ વિજયભાઈ રૂપાણી સાહેબને કહેવું જોઈએ કે સાહેબ તમારા ગામમાં જ આ ડૉક્ટરનો પ્રયોગ છે, આ ડૉક્ટર બેસે છે, જેમ આપણે કહીએ છીએ દો ગજ કી દૂરી, એમ વિજય રૂપાણી સાહેબ અથવા બીજા સરકારી અધિકારીઓ કે જે પણ, આપણે કંઈ સાહેબનું નામ નથી દેતા, પણ જે કે મેડિકલના હોય બીજા ત્રીજા હોય બધાને વિનંતી કે ભાઈ તમારી એલોપેથી તો ચાલુ જ રહેશે, નહીં બંધ કરાય પણ નહીં. ને ગૌરાંગભાઈ પણ કહે છે ના એ બંધ ના કરાય, પણ આ દવા જે બહારથી અસર કરે છે ને એક્સટર્નલી, એવી અસર એલોપેથીની દવા તમે ગળો છો પછી ત્યાં સુધી અસર કરતાં ઓછામાં ઓછા 5-7 દિવસ થઈ, અને એ દરમિયાનમાં વધી જવાની ખૂબ શક્યતાઓ રહે છે. અને આ તો તરત જ 4 કલાકમાં તો તમારું આખી રેસ્પિરેટરી ટ્રેકનું સિસ્ટમ જે છે એ બધું ક્લિયર કરી નાખે છે. તો મારી ખાસ દરેકને વિનંતી કે જેમ આપણને સૂત્ર મળ્યું છે દો ગજ કી દૂરી, એમ 2 ટીપા લીંબુના બસ આ ખતરો કરો. એટલા આશ્ચર્યકારી, એટલા ચમત્કારી, તમે પોતે કહેશો કે ના, કે આ લોકો કેમ આપણને આવી સાદી વસ્તુ કરવા માટે કોઈએ ધ્યાન ના દોર્યું. એલોપેથીના ડૉક્ટરો બીજા બધા ડૉક્ટરો કરતાં ખૂબ R&D કરતા હોય છે. મેં એ પણ પૂછ્યું કે આનાથી કોઈ નુકસાન, આ કેવી રીતે વર્ક કરે, કેમ આટલું ક્લિયર કરે છે. એ લોકો પણ ખૂબ સેટિસ્ફાઈ થાય છે કે ના અમે કહેવાના જ છીએ હવે મારા પેશન્ટોને જેને વધારે હોય એને. તો મારી ફરીથી ખાસ દરેક ભાઈઓ બહેનો સગા વાલા બધાને વિનંતી છે કે પ્લીઝ 2 ટીપા લીંબુના ડૉક્ટર ગૌરાંગ જોશીની સાથે.